idea tengo, me permití aprender a escribir dos años. Subject Gujarati me, chapter 6 me, barba chapter, bar nadito para rey. Vidyati mitro, bar nadito a bar, doctor Kadhaya Lal Patel ano, che. The doctor bar nadito nadito is Swami Vivekananda Patmuna, haru. Swami Vivekananda Kubash Nanata, Tare, Tina Chimanana, Barpana Yaka Prasamani. આ એક પ્રસંગ કહેવામાં આવ્યો છે તો આપણે જોઈશું તારકના નાના આંગણામાં તારક અને નરેન્દ્ર આ બંને રમી રહ્યા હોય છે ત્યારે બંને વચ્ચે વાતચીત થતી હોય છે નરેન્દ્ર કહે છે તારા ફળિયાનું આ ઝાડ મને બહુ ગમે છે ફળિયાનું ફળિયાનું એટલે કે આંગણાનું શું કહે છે તારા આંગણાનું આ ઝાડ મને ખૂબ જ ગમે છે તારા ચાલ આપણે ત્યાં રમીએ ચાલ આપણે ત્યાં જઈને રમીએ તારા કહે ઝાડ તો મને પણ ખૂબ જ ગમે છે મારા દાદાજી કહેતા હતા કે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે શું કહે છે કે ઝાડ તો મને પણ ગમે છે અને સાથે સાથે કહે છે કે મેં મારા દાદાજી એવું કહેતા હતા કે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે નરેન્દ્ર કહે એકદમ સાચી વાત છે તારી વાત ખૂબ જ સાચી છે વૃક્ષો વરસાદ લાવવામાં પણ મદદરૂપ રહે છે સાથે સાથે એવું કહે છે કે વૃક્ષો પણ આપણને વરસાદ લાવવામાં પણ ઉપયોગી થાય છે અને પંખીઓને આશ્રય પણ આપે છે આશ્રય એટલે કે રહેઠાણ પણ આશરો પણ આપે છે તારકે અને વૃક્ષો તડકામાં છાંયો પણ આપે છે સાથે સાથે વૃક્ષો આપણને શું આપે છે છાંયો પણ આપે છે નરેન્દ્ર તારક તો ક્યારે વૃક્ષ પર ચડ્યો છે અને પછી એવું પૂછે છે કે તું કોઈ દિવસ વૃક્ષ ઉપર ચડ્યો છે તારકે ના હો મને બીક લાગે શું કે છે ના હું કોઈ દિવસ વૃક્ષ ઉપર ચડ્યો નથી મને તો બીક લાગે છે નરેન્દ્ર અરે એમાં ડરવાનું શું જો હું આ વૃક્ષ ઉપર ચડું છું શું કે છે એમાં ડરવાની કઈ જરૂર નથી જો હું આ વૃક્ષ ઉપર ચડું છું નરેન્દ્ર વૃક્ષના થડ પાસે જઈને ઉપર ચડવા લાગે છે તારક નીચે ઉભો રહીને જોયે છે થોડી વારમાં નરેન્દ્ર વૃક્ષ ઉપર ચડી જાય છે થોડી વારમાં નરેન્દ્ર વૃક્ષ ઉપર ચડી જાય છે અને ડાળે હિંચકા ખાય છે આવી જતા મજા આવશે હિંચકા ખાવાની અને સાથે સાથે પોતે તો હિંચકા ખાઈ જ રહ્યો છે સાથે સાથે તારકને પણ બોલાવે છે કે તું પણ આવી જા આપણને હિંચકા ખાવાની મજા આવશે તારકે પણ મને બીક લાગે છે બીક લાગે છે ભાઈ મને ડર લાગે છે મને ભય લાગે છે નરેન્દ્ર નરેન્દ્ર કહે એમાં તો વળી શું પીવાનું એમાં શું ડરવાનું પીવાનું એટલે કે ડરવાનું મારી માતા શું કહે છે ખબર છે અને પછી એવું કહે છે કે તું શું ડરે છે શું પીવે છે મારી માતા શું કહે છે તને ખબર છે જીવનમાં નીડર બનો શું કહે છે નીડર નીડર એટલે કોઈ પણ પ્રકારનો ડર રાખવો નહીં જીવનમાં કેવું બનવાનું છે નીડર બનવાનું છે તારા કઈ સાચી વાત છે તારી ચા ત્યારે હું પણ ઉપર ચડું છું અને કહે છે કે તારી વાત સાચી છે હું પણ હવે ઉપર ચડું છું એટલામાં તારકના દાદા આવી જાય છે અને એટલામાં જ તારકના દાદા આવી જાય છે અને કહે છે દાદા અરે શું કરું છું તારક ઝાડ પર ચડે છે પડી જઈશ અને કહે છે એ તારક તું શું કરી રહ્યો છે ઝાડ પર ચડી રહ્યો છે પડી જઈશ એમ કરી અને એને વળે છે તારક કહે નહીં પડું દાદાજી જો મારો ભાઈ બંધ નરેન્દ્ર પણ હિંચકા ખાય છે શું કહે છે કે હું નહીં પડી જાઉં મારો મિત્ર પણ નરેન્દ્ર હિંચકા ખાઈ રહ્યો છે દાદા કહે નરેન્દ્ર હા મેરો તોફાની દે પછી એકદમ કહે છે હા નરેન્દ્ર
ટાંગો ચડતાલી બીજી ક્યાંક રમો અને દાદાજી નરેન્દ્ર કહે પણ દાદાજી અમે અત્યારે કઈ બાજુ જવા નીકળ્યા છો? આ હાથમાં પુસ્તક છે પૂછે જી નરેન્દ્ર દાદાજીને પ્રશ્ન પૂછે છે કે તમે અત્યારે કઈ બાજુ જઈ રહ્યા છો? તમારા હાથમાં સેનું પુસ્તક છે દાદા. અરે શિવ શિવ શિવ, તમારી વાતોમાં મારી મંદિર જવાનું પણ માળું થઈ ગયું. નરેન્દ્ર દાદાજી અત્યારે મંદિરે શું કહે છે? તમે અત્યારે મંદિરે જઈ રહ્યા છો? દાદા કહે હા, સવારે સાંજે મંદિર જઈ ઈશ્વર સ્વરનું સ્મરણ કરવું જોઈએ, સમજો? દાદાજી જાય છે, નરેન્દ્ર ફરી વૃક્ષો ઉપર ચડવા લાગે છે, તે તારા મૂંઝાય છે, એ મૂંઝવણમાં પડી જાય છે. તારા કહે નહીં નરેન્દ્ર, તું ફરીથી ઝાડ ઉપર ચડે છે. અને તારા પ્રશ્ન પૂછે છે કે તું ફરીથી ઝાડ ઉપર ચડી રહ્યો છે? નરેન્દ્ર કહે હા, એમાં શું વાંધો છે, એમાં શું વાંધો છે. તારા કહે પણ દાદાજી તું કહેતા હતા કે આ ઝાડ ઉપર રાક્ષસ છે અને તને રાક્ષસની પણ બીક નથી લાગતી. ત્યારે નરેન્દ્ર કહે છે તારા દાદાજી તો આપણે ઝાડ ઉપર ન ચડીએ એટલા માટે એવું કહેતા હતા, બાકી ઝાડ ઉપર કઈ રાક્ષસ હોતો નથી. નરેન્દ્ર ઝાડ ઉપર ચડી ડાળ પર હિંચકા ખાય છે. થોડી વારે તારક પણ થડપકતીને ઝાડ ઉપર ચડી હિંચકા ખાય છે અને બંને એક ગીત ગાય છે. અમે ન ડરીએ કોઈ આકૃતિ વન વૃક્ષોમાં રહીએ ને રંગબેરંગી ફૂલો થઈને ડાળ ડાળ પર જોઈએ. શું કે છે? અમે કોઈ પણ મુશ્કેલીઓથી ડરીએ નહીં, વન વૃક્ષોમાં રહીએ, કેવા થઈને રંગબેરંગી ફૂલો થઈને રહીએ, ડાળ ડાળ ઉપર જોઈએ અને આ ફૂલ બની અને અમે ડાળ ડાળ ઉપર જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જીતના અમે આજ પઢાયા धन्यवाद.